આજે તમને એક એવા મહાત્માની વાત કરું જેનો ચક્ર ગ્રંથ વર્ષોથી ભંડારની અંદર પુરાયેલો હતો. એ ગ્રંથને એક બાલમુનિએ દીક્ષા લીધા પછી ભણી ગણી મોટા થઈને હાથમાં લીધા. 22 વર્ષની મહેનત કરીને એમણે એને 3 ભાગમાં રિલીઝ કર્યો છે. દ્વાદશાર નય ચક્ર, જેના મૂળકાર મલ્લવાદી. હજી હમણાં જ થોડા વર્ષ પહેલા જેઓ કાળ ધર્મ પામ્યા, શંખેશ્વરથી જેસલમેર જતા, નકોડાથી જેસલમેર જતા બોલેરોની ટક્કર લાગીને જેઓ કાળ ધર્મ પામ્યા, જેઓ વિશ્વની 17 ભાષાના જાણકાર હતા, મા બાપની યાદમાં સતત દર મહિને અઠમ કરતા હતા. બોલો એ કયા મહારાજ? એમણે કેટલી ઉંમરે દીક્ષા લીધી? એક્યો. બોલો, 9 વર્ષની વય. આજથી લગભગ એમણે 95-96 વર્ષ પહેલા દીક્ષા લીધી હોય, 9 વર્ષની વયે દીક્ષા લીધી હોય, તમને એમ થાય છે ને કે એમને શું આવડે? એમને વિશ્વની 17 ભાષા આવડે, એમનું ઇંગ્લિશ એટલું પાવરફુલ કે ઇંગ્લિશની અંદર ભણવા માટે યુએસએથી લોકો એમની પાસે આવતા, બ્રિટનથી આવતા, લંડનથી આવતા, જાપાન અને જર્મનીથી આવતા હતા. અને 4-4 મહિના રહીને આ ધોળિયાઓ, ગોરિયાઓ અને ભૂરિયાઓ એમની પાસે તત્વાર્થ સૂત્ર શીખતા હતા. શંખેશ્વરની આજુબાજુના ગામડામાં, લોલાડા જેવા નાના નાના ગામોની અંદર રહી 4-4 મહિના સુધી તેઓ સ્વાધ્યાય કરતા, ત્યારે શહેરમાં નતા આવતા, અને વિશ્વની 17 ભાષાના તેઓ જાણકાર. એમને નેપાલી આવડતી, એમને ભોટ ભાષા આવડતી, આપણી પ્રાદેશિક બધી જ ભાષાઓ લગભગ આવડતી હતી. આવા જંબુ વિજય મહારાજે સગા બાપની સાથે માત્ર 9 વર્ષની વયે દીક્ષા લીધી. તમને એમ થાય ને, જરાક ભણી ગણીને લઈએ, જરાક ગ્રેજ્યુએટ લઈને લઈએ. મારે કેવું છે, ગ્રેજ્યુએટ થયા પછી તમારો કયો દીકરો અપાશ્રયના પગથિયા ચડવા આવે છે? હેમલ્લવાદી સુરીના ચરણોમાં વંદન. અને એના પછી એક ત્રીજા છે, બાપ્પા ભટ્ટી સુરીશ્વરજી. આમ રહેતા હતા પંજાબમાં, મા બાપ થી રિસાયેલો આ સુરપાલ નામનો છોકરો 6 વર્ષની ઉંમરે ભાગીને મોઢેરા આવ્યો. મોઢેરા જોયું સૂર્ય મંદિર? એ મોઢેરાની અંદર આવ્યો અને દેરાસરમાં દર્શન કરે છે. ને એ જ વખતે આચાર્ય ભગવંત પ્રદક્ષિણા આપી રહ્યા છે. એમની નજર પડી, આવો તેજસ્વી છોકરો કેમ આવ્યો? એને બધી વાત કરી. ઓકે, તો તું મારી સાથે રહીશ? હા રહીશ ને, તમારી સાથે ઉપાશ્રીમાં હું રહીશ, ઉપાશ્રીમાં રહીશ. બરાબર એ જ દિવસે આચાર્ય ભગવાનને એક સ્વપ્ન આવ્યું હતું કે એક સિંહ છલાંગ મારીને સીધો શિખર પર ચડી ગયો. એમને થયું નક્કી આજ એ સિંહ. એને દીક્ષા આપવા માટે મોઢેરાથી વિહાર કરીને આ ગુરુ ભગવાન પંજાબ ગયા. શિષ્ય જોઈતો હોય તો તમે એમ કહો છો ને, શિષ્ય માટે નતા ગયા, શાસન માટે ગયા. આવા તેજસ્વી સંતાનો જો શાસનને પ્રાપ્ત થાય તો આ શાસન જડાહળા થઈ જાય. મા બાપે પહેલા તો ના પાડી, અમારો દીકરો એમ કઈ રેડો થોડો મૂક્યો છે, નકામો થોડો કે તમને આપી દઈએ. બહુ સમજાવ્યા ત્યારે તૈયાર થયા, પણ એક કન્ડિશન, અમારા દીકરાને દીક્ષા આપતા પહેલા એને દીક્ષા આપો ત્યારે એનું નામ, અમારું નામ રોશન થાય એવું નામ પાડજો. એટલે બાપનું નામ બપ્પા હતું, માનું નામ ભટ્ટી હતું, બંનેનું ભેગું કરો એટલે કયું નામ તૈયાર થયું? બપ્પા ભટ્ટી. દીક્ષા આપવા મોઢેરા પાછા આવ્યા, મોઢેરામાં દીક્ષા આપી. 8 વર્ષની વયે દીક્ષા લીધા પછી આ 10 વર્ષની અંદર તો એવા હોશિયાર થઈ ગયા, માં સરસ્વતીની આરાધના કરવા માટે એમણે એક સ્તોત્ર બનાવ્યું. જો કેવા તાકાતવાના બાલમુનિઓ હોય, સૌથી પહેલું તો એમનું બ્રહ્મચર્ય નિર્મળ હોય, એટલે એમનું સંયમ જીવન નિર્મળ હોય. આ બાલ મુનિએ રચના કરી કલમ અરાલ વિહંગમ વાહના સિદ્ધ દુકુર વિભૂષણ લેપના. સ્તોત્ર જેમ જેમ આગળ વધતું ગયું એ જ વખતે મા સરસ્વતી દેવલોકની અંદર પોતાના સરોવરમાં સ્નાન કરી રહ્યા છે. પણ આ તાકાત આ સ્તોત્રની મંત્રની કે મા સરસ્વતીને સાક્ષાત હાજર થઈ જવું. પ્રકાશ થતાની સાથે બપ્પા ભટ્ટીએ આંખ ખોલી, અને આંખ ખોલતાની સાથે આંખ મીચી દીધી. માં, આ રૂપે હું તમારી સામે નહીં જોઈ શકું, કારણ સીધા સરોવરમાંથી આવ્યા હતા, શરીર પર વસ્ત્ર ન હતા,
10 વર્ષનું બાળક નીચું જોઈ ગયું. તરત જ સરસ્વતીજી સમજી ગયા. એમણે પણ વસ્ત્રનું આવરણ લાવી દીધું અને એમણે આશીર્વાદ આપ્યા અને એનાથી બાપા ભટ્ટીસુરી સિદ્ધ સારસ્વત બન્યા. રોજની 1000 ગાથા બાપા ભટ્ટીસુરી સ્વરજી કંઠસ્થ કરતા હતા.